નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર અહીં આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો 11, કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો ચેપ્ટર નંબર 10 આપણે ભણી ગયા કે જેની અંદર પ્રકાશ, તેના પરાવર્તન તેમજ તેના વક્રીભવનની વાત કરી હતી. તો પરાવર્તન અને વક્રીભવન માટે આપણે અરીસાઓ અને લેન્સ આપણે જોઈ ગયા છે કે કંઈક અદ્ભુત રચના કે આપણે કોઈક મોટા વસ્તુને એકદમ સૂક્ષ્મ જોઈ શકીએ, એટલે કે દૂરની વસ્તુ આપણે નજીક જોઈ શકીએ, તેમજ કોઈ સૂક્ષ્મ વસ્તુને મોટી જોઈ શકીએ, કોઈ મોટા વિસ્તારને આપણે થોડા એવા વિસ્તારની અંદર, થોડા એવા અરીસાની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ દરેક વસ્તુનો અભ્યાસ કરી ગયા બાદ આપણે જોવાનું છે કે આપણને અત્યારે જે આસપાસ નજર કરતા જે દુનિયા દેખાઈ રહી છે, આ રંગબેરંગી એટલે કે રંગીન દેખાવાનું કારણ શું, આવા રંગો છે એ શું ધરાવે છે, તો એમની વાત કરવાની છે. એમાં ખાસ કરીને એવો શબ્દ આવે પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન, કે જે આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ સૂર્યપ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય છે અને આપણી આંખમાં પ્રવેશે છે, અથવા તો સપાટી પર અથડાઈને એ પાછા ફરવાની ઘટના, એમ કહીએ પરાવર્તન. કોઈ કિરણને સપાટી પર અથડાઈને પાછા વળવાની ઘટના એટલે શું કહીએ, પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. અહીંયા પરાવર્તન તો જરૂરી છે, ઉપરાંત આપણી આંખમાં આવવું પણ જરૂરી છે, જેથી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ કે આપણી આસપાસની દરેક વસ્તુ પર પ્રકાશનું કિરણ અથડાય છે અને ત્યાંથી પરાવર્તન પામે છે, પણ દરેક દિશામાંથી આપણી આંખમાં પ્રવેશતું નથી. જે દિશામાંથી આપણી આંખમાં પ્રવેશે એ જ વસ્તુ આપણને દેખાય છે. જેમ કે લગભગ 180 ડિગ્રી એંગલે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, લગભગ 180 ડિગ્રીએ. અને અમુક પ્રાણીઓ છે એને બંને બાજુ આંખ હોય તો એના કરતાં પણ મોટો વિસ્તાર કવર કરી શકે છે. તો આંખ પણ એક અગત્યનો આપ કહી શકાય અંગ છે, કે દરેક વસ્તુ જોવા માટે, મતલબમાં આપણે સાંભળી શકીએ, આંખ બંધ છે તો આપણે સાંભળી શકીએ છીએ, કોઈ સ્મેલ લઈ શકીએ છીએ, સ્વાદ પણ જાણી શકીએ છીએ, પરંતુ કોઈ વસ્તુને પૂરેપૂરી જાણવી હોય તો એને જોવી જરૂરી બને. કોઈ વસ્તુને પૂરેપૂરી જાણવી છે તો એને જોવું તો બને જ, એટલે કોઈ આંધળી વ્યક્તિ હોય એને કોઈ વસ્તુ વિશે કહેવામાં આવે તો એ વિચારી શકતો નથી માણસ, કારણ કે એને કોઈ દિવસ એ વસ્તુને જોઈ નથી. એને રંગ વિશે કહેવામાં આવે તો એને કોઈ દિવસ કોઈ રંગ જોયા નથી. એટલે આપણે અહીંયા રંગીન દુનિયા જોઈ શકીએ છીએ. એનું મુખ્ય કારણ એક છે માનવ આંખ, કે માનવ આંખ વિશે આપણે પહેલાં વાત કરીશું કે માનવ આંખ છે એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એની અંદર અમુક ખામીઓ થઈ શકે, કે માનવ આંખ પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય ન કરતી હોય તો કોઈ ખામીઓ જોવા મળે છે. ઉપરાંત એ વસ્તુ આપણને રંગીન દેખાય છે એની વાત કરીશું, આકાશમાં આપણને મેઘધનુષ્યની રચના દેખાય છે તેમની વાત કરીશું, તેમજ આ તારાઓ જે ટમટમતા દેખાય છે એટલે કે કુદરતની પ્રકાશીય ઘટનાઓ છે, આ તારાઓ ટમટમતા દેખાય છે. ત્યારબાદ જે સ્વચ્છ આકાશ છે તેનો ભૂરો રંગ દેખાય છે સાંજના સમયે અને સવારના, એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે, કે આપણને સૂર્યનો રંગ જે લાલાશ પડતો અથવા તો આકાશનો રંગ જે લાલાશ પડતો દેખાય છે એમનું શું કારણ હોઈ શકે. તેમજ આપણને રોડ ઉપર મરીચિકા એટલે કે મૃગજળ, કે જે ઝરણાઓ અથવા પાણી વહેતું હોય એ ઉનાળા દરમિયાન દેખાય છે એનું કારણ શું હોઈ શકે, આ દરેક વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે ટોપિકની વાત કરીએ માનવ આંખ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો ટોપિક કહેવાય આ ચેપ્ટરની અંદર તો માનવ આંખ, કે 4 માર્ક્સની અંદર પૂછી શકાય, કારણ કે આ ચેપ્ટર 5 માર્ક્સનો છે. 5 માર્ક્સની અંદરથી 4 માર્ક્સનો એક સવાલ અને 1 માર્ક્સનો એક સવાલ, આવી રીતે ટોટલ 5 માર્ક્સનો અમારે પૂછે. વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો અહીંયા કે ટોટલ આ ચેપ્ટર છે 5 માર્ક્સનું, ટોટલ 5 માર્ક્સનું ચેપ્ટર છે, જેની અંદરથી એક ક્વેશ્ચન આવશે 4 માર્ક્સનો અને બીજો એક ક્વેશ્ચન આવશે 1 માર્ક્સનો. ટોટલ આમાંથી 2 ક્વેશ્ચન આવવાના છે, એક 4 માર્ક્સનો ક્વેશ્ચન આવશે અને એક 1 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. તો એમના માટે આ ટોપિક છે ખૂબ જ અગત્યનો, માનવ આંખ છે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. આમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે ને, જે આપણે બોર્ડની પરીક્ષા 2020ની અંદર પૂછી શકાય. તો માનવ આંખની આકૃતિ દોરી, નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને તેના દરેક ભાગોને આપણે સમજાવવાના છે. પહેલાં આપણે વાત કરીએ, માનવ આંખ છે એ ખૂબ જ સંવેદનશીલ એવું અંગ છે, કેમેરા જેવું કાર્ય કરે છે, કેમેરો છે એના કરતાં પણ હાઈ રિઝોલ્યુશન આપે છે માનવ આંખ,
કે દરેક વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ, દરેક બાજુથી જોઈ શકીએ, મોટે ભાગે તે 2D તો જોઈ શકે છે, આપણે બે આંખ છે, એ લગભગ વસ્તુને 3D માં જોઈ શકે છે. વસ્તુને 3D માં જોઈ શકવાનું કારણ બે આંખ છે, પણ એક આંખ બંધ કરીને જોઈએ તો વસ્તુ આપણે લગભગ 2D માં દેખાશે, 2D ની અંદર દેખાશે, એટલે બે દિશાની બે પરિમાણમાં દેખાશે. બંને આંખ દ્વારા આપણે એને 3D પરિમાણમાં જોઈ શકીએ. તો માનવ આંખની અંદર કયા કયા અંગ સમાયેલા છે? તો પહેલાં આપણે કહી શકીએ માનવ આંખ કુદરતી ખૂબ જ મહત્વનું પ્રકાશીય અંગ છે. માનવ આંખ કુદરતી ખૂબ જ સંવેદનશીલ અને ખૂબ જ અગત્યનું પ્રકાશીય અંગ કહી શકાય, કે જેમાં પારદર્શક પટલ કીકી કનિનિકા એટલે કે આઈરિસ, કનિનિકાને આઈરિસ પણ કહી શકીએ છીએ. ત્યારબાદ નેત્રમણી, જેને આપણે સ્ફટિકમય લેન્સ કહીએ છીએ, સ્ફટિકમય લેન્સ, તેમજ સિલિયરી સ્નાયુઓ તેમજ નેત્રપટલ એટલે કે રેટિના કહીએ છીએ, નેત્રપટલ એટલે કે રેટિના બોલીએ છીએ, તેમજ દ્રષ્ટિચેતાનો સમાવેશ થાય છે. આટલા ભાગ છે માનવ આંખની અંદર આવેલા ભાગ, કયા કહી શકીએ આપણે? પારદર્શક પટલ, કીકી, કનિનિકા, નેત્રમણી જેને આપણે સ્ફટિકમય લેન્સ કહીએ, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ જેને આપણે રેટિના કહીએ, તેમજ દ્રષ્ટિચેતા. આટલા મહત્વના ભાગ છે, દરેક વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. સૌપ્રથમ માનવ આંખની આકૃતિ દોરી, માનવ આંખની નામ નિર્દેશન મળી આકૃતિ દોરી, દરેક અંગ વિશે આપણે સમજાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે આકૃતિ દોરશો, માનવ આંખની આકૃતિ અહીંયા આપણે શીખવાની છે. તો માનવ આંખની આકૃતિ કઈ રીતે દોરી શકાય? તો સૌપ્રથમ મારી સાથે અહીંયા તમે પહેલા રાઉન્ડ બનાવશો, મારી સાથે તમે આકૃતિ દોરશો, રાઉન્ડ બનાવશો અહીંયા તમે. આટલું રાઉન્ડ બનાવ્યા બાદ અહીંથી તમે થોડુંક સાફ કરી નાખશો અને એમને તમે કંઈક આવી રીતે દર્શાવી દેશો, ઓકે? ત્યારબાદ તમે અમને અહીંયા કંઈક લેન્સ એટલે કે નેત્રમણી આપણે અહીંયા દર્શાવવાની છે, તો કંઈક આવું આપણે લેન્સ દોરીશું અહીંયા. તો સાથે દોરતા જઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કંઈક આવો લેન્સ દોરીશું. ત્યારબાદ અહીંથી ફરીથી આને આપણે રાઉન્ડને બે લાઈન બનાવવાની છે. આમને થોડુંક વધારે અંદર લઈ લેશું. અને બીજી લાઈન બનાવીશું આપણે. બરાબર, પહેલાં આપણે ગોળ બનાવીએ છીએ, અહીંથી સાફ કરીએ છીએ, બંનેને જોઈન્ટ કરીએ છીએ, નેત્રમણી દોરીએ છીએ આપણે લેન્સ, અને પછી આપણે બીજો રાઉન્ડ બનાવીએ છીએ અહીંયા. ત્યારબાદ અહીંયા આપણે થોડોક ઉપસેલો ભાગ પણ દર્શાવી શકીએ, જે આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. થોડોક ભાગ ઉપસેલો દર્શાવવાનો છે, વધારે પડતો નહીં, થોડોક ભાગ ઉપસેલો દર્શાવવાનો છે, જે કીકી તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ અહીંથી આપણે દર્શાવવાનું છે અને કનિનિકા એટલે કે આઈરિસ, આ રીતે તમે દર્શાવી શકો એમને. અને એમના ઉપર એક પારદર્શક પટલ અહીંથી દર્શાવીશો, એકદમ નજીકથી અડીને. આ રીતે આપણે કંઈક દર્શાવીશું, એને આપણે ડબલ લાઈન કરી દઈશું ફરીથી. આકૃતિ જો તમને ફાસ્ટ લાગતી હોય તો અને પોઝ કરીને જોતા જજો અને દોરતા જજો સાથે જ.
ફરીથી અહીંથી એક લાઇન બનાવીશું, અહીંયા અહીંયા સુધી લઈ જઈશું અને પછી એ લાઇનને આપણે એની સાથે ફરીથી લઈ લઈશું, એક લાઇન રાઉન્ડમાં લેશું. સેમ અહીંથી પણ લાઇન લઈશું આપણે. ઓકે, આ આપણી આકૃતિ થઈ ગઈ છે માનવ આંખની. માનવ આંખની આકૃતિ બની ગઈ છે. હવે આપણે આની અંદર દર્શાવવાના છે કે અમુક ભાગ કે જેને આપણે નામ નિર્દેશિત કરીશું, નામ નિર્દેશન આપીશું આ ભાગને આપણે. હું અલગ પાડવા માટે જરાક એને રંગથી ભરીશ, પણ બહુ રંગ કરવો જરૂરી છે નહીં, આમાં વ્યવસ્થિત ભાગ લાગવા જોઈએ ફક્ત. અને અહીંયા આપણે દર્શાવીશું સિલિયરી સ્નાયુ. ચાલો અને નામ નિર્દેશિત કરીશું આપણે. સૌપ્રથમ આ ભાગ દેખાય છે, સ્ફટિકમય લેન્સ છે, જેને બોલીએ છીએ આપણે નેત્રમણી. નેત્રમણી જે સ્ફટિકમય લેન્સ તરીકે ઓળખી શકાય, સ્ફટિકમય લેન્સ. નેત્રમણી મીન્સ સ્ફટિકમય લેન્સ છે. ત્યારબાદનો ભાગ, આ એના ઉપરનો ભાગ છે, એ કીકી તરીકે ઓળખાય છે. આ ભાગ છે તે કીકી તરીકે ઓળખાય છે. ત્યારબાદ એના આ ઉપરનો ભાગ જેને આપણે કનિનિકા એટલે આઈરિસ કહીશું. કનિનિકા એટલે કે આઈરિસ. એમની અંદર વચ્ચે આ ભરેલો ભાગ કહેવાય, એને કહેવાય તરલ રસ. તરલ રસ. અને સૌથી બહારનો ભાગ છે જે આપણું પારદર્શક પટલ તરીકે ઓળખે છે. પારદર્શક પટલ. અને આ બે ભાગ દર્શાવવા જેમને કહે છે સિલિયરી સ્નાયુ. અહીંથી આપણે દર્શાવી શકીએ અને બંને છે સિલિયરી સ્નાયુ. જરા જે ભાગ ઉપર પ્રતિબિંબ રચાય છે આ ભાગને કહીએ છીએ રેટિના એટલે કે નેત્રપટલ. રેટિના એટલે કે નેત્રપટલ. અહીંયા પ્રકાશીય સંવેદનાઓ ઉપજાવતી ચેતા આવેલી હોય એ પ્રકાશીય સંવેદના ઉપજાવે અને આ દ્રષ્ટિ ચેતા મારફતે આગળ વધે છે. દ્રષ્ટિ ચેતા. નેત્રમણી સૌપ્રથમ દર્શાવી, એના આગળ કીકી દર્શાવીએ છીએ, એના ઉપર આ આઈરિસ તરીકે ઓળખાય છે, આ વચ્ચેનો ભાગ છે તરલ રસ છે, એને ઉપરથી કહીએ છીએ આ પારદર્શક પટલ છે, બરાબર. અને આ સિલિયરી સ્નાયુઓ છે. તો આ આપણી આકૃતિ થઈ માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ. કે હવે આપણે આ આકૃતિને વ્યવસ્થિત સમજાવવાની છે કે આની અંદર આ વચ્ચે પણ કહી શકીએ તરલ એટલે સોરી આની અંદર કાચ રસ તરીકે ઓળખાય છે, જેલી જેવો પદાર્થ છે. કાચ રસ કહીએ છે, જેલી જેવો પદાર્થ છે. સૌપ્રથમ સમજાવવાનું છે આપણે કે પારદર્શક પટલથી કે પ્રકાશના કિરણો ક્યાંથી દાખલ થાય, આપણી આંખમાં પ્રકાશના કિરણો પ્રવેશે છે તો સૌપ્રથમ ક્યાં અથડાવવાના છે, તો બહારના ભાગમાં. તો બહારનો ભાગ છે એ આ છે પારદર્શક પટલ. સૌથી બહારનો ભાગ છે એ પારદર્શક પટલ છે. તો દરેક ટોપિક લખતા જઈએ, પહેલું છે પારદર્શક પટલ સમજાવવાનું છે આપણે. પ્રકાશના કિરણો, પ્રકાશના કિરણો કોઈ વસ્તુ પર અથડાઈને, કોઈ વસ્તુ પર અથડાઈને અથડાઈને પારદર્શક પટલ દ્વારા, પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં દાખલ થાય છે. આપણી આંખમાં દાખલ થાય છે. પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં પ્રકાશના કિરણો દાખલ થાય છે અને ત્યારબાદ પ્રકાશના કિરણો આગળ વધે છે. આપણે અહીંયા દર્શાવી છે કે આ પારદર્શક ભાગ છે, પારદર્શક પટલ છે, થોડોક ઉપસેલો ભાગ આપણને દેખાય છે. પારદર્શક પટલ છે એ થોડોક ઉપસેલો ભાગ દેખાય છે. ત્યારબાદ પ્રકાશનું કિરણ અંદર દાખલ થશે, એ કીકીમાંથી પસાર થાય. પ્રકાશનું કિરણ આગળ ત્યારબાદ શેમાંથી પસાર થાય, કીકીમાંથી પસાર થાય છે. એટલે સૌપ્રથમ આપણે દર્શાવ્યું પારદર્શક પટલ માટે કે પ્રકાશના કિરણો કોઈ વસ્તુ પર અથડાઈને પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં દાખલ થાય. તો આંખમાં દાખલ થવા માટે જરૂર છે પારદર્શક પટલની, કે જે આંખનો ઉપસેલો ભાગ દેખાય છે.
જેને આપણે ડોળો તરીકે ઓળખીએ છીએ. ડોળો કહે છે જે લગભગ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે, જેનો વ્યાસ લગભગ 2.5 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રકાશનું કણ આગળ વધે છે, તો આપણે દર્શાવીએ કિકી. પ્રકાશનું કિરણ વસ્તુ પર અથડાઈને આંખમાં પ્રવેશ્યા બાદ કીકીમાંથી પસાર થાય છે, જેનું કાર્ય પ્રકાશના જથ્થાને, ઘણો બધો મોટો પ્રકાશનો જથ્થો હોય તો પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે કીકી. ધારો કે આપણે કોઈ બહાર, એટલે કે સૂર્યના તડકામાં છીએ, બહુ બધો પ્રકાશ આવી રહ્યો છે, તો કીકી ખૂબ જ નાની થઈ જશે, એટલે પ્રકાશને ઓછો દાખલ થવો જોઈએ આંખમાં, નહીંતર આંખની અંદર હાનિ પહોંચી શકે, નુકસાન થઈ શકે. એટલે બહુ ઓછા જથ્થાને આંખમાં દાખલ થવા માટે કીકી છે એની કદમાં ઘટાડો થાય છે. અને જ્યારે કોઈ આપણે અંધારા ઓરડામાં હોઈએ છીએ ત્યારે આપણે વસ્તુ જોવી છે, પ્રકાશ નથી, તો કીકી થોડીક મોટી થશે, પરિણામે આપણી આંખમાં વધારે પ્રકાશ દાખલ થઈ શકે, એટલે કીકી ત્યાં મોટી બને છે. તો કીકીને પણ નાની મોટી કરવાનું કાર્ય કરે છે, એ આપણે કહીએ છીએ કનિનિકા. ત્યારબાદ થર્ડ ટોપિક છે કનિનિકા. કીકીમાં પ્રકાશના કિરણોને નિયંત્રિત કરવાનું, એટલે કે કીકીને નાની મોટી કરવાનું કાર્ય કનિનિકા એટલે કે આઈરિસ કરે છે. સૌપ્રથમ પ્રકાશનો જથ્થો આવે છે આંખમાં, પારદર્શક પટલમાંથી પસાર થાય છે, પારદર્શક પટલમાંથી પસાર થયા બાદ કીકી પર અથડાય છે, અને કીકી પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે કેટલો જથ્થો આગળ વધવા દેવો. અને એ કીકીની લંબાઈ છે એની અંદર નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે? આ આઈરિસ કરે છે. અને આખો ભાગ આપણે ડોળા તરીકે ઓળખીએ છીએ, આ આખો ભાગ ઉપસેલો દેખાય છે એ ડોળા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રકાશના કિરણો આગળ નેત્રમણીમાં વધે છે. ચારમો ટોપિક આપીએ નેત્રમણી સ્ફટિકમય લેન્સ કહીએ. પ્રકાશના કિરણો કીકીમાંથી પસાર થયા બાદ નેત્રમણીમાંથી પસાર થતા વક્રીભવન પામે છે. અને આ લેન્સ તરીકે ઓળખીએ છીએ, આ આંખનો લેન્સ છે, એનું એ જાડાઈમાં ફેરફાર થાય તો અલગ અલગ જગ્યાએ તેનું વક્રીભવન કરી શકે, પ્રકાશના કિરણોને તે અલગ અલગ રીતે વક્રીભૂત કરી શકે, જેના માટે લેન્સની જાડાઈમાં પણ ફેરફાર થવો જોઈએ. લેન્સની જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે? તો અહીંયા બંને સાઈડ રહેલા છે જે સિલિરી સ્નાયુ. આ સિલિરી સ્નાયુ છે, બંને લેન્સની જાડાઈમાં, એટલે શિથિલ એટલે કે કડક થશે તો લેન્સ પાતળો બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરાક તમે સમજી લેશો સાઈડમાં, કે જ્યારે લેન્સ પાતળો છે તો એની કેન્દ્ર લંબાઈ સમજો ખૂબ જ મોટી હોય, ખૂબ જ દૂર પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે. લેન્સ જ્યારે પાતળો છે ત્યારે પ્રકાશના કિરણો ખૂબ જ દૂર કેન્દ્રિત કરે છે, અને જ્યારે લેન્સ જાડો છે ત્યારે પ્રકાશના કિરણો તે નજીક કેન્દ્રિત કરે છે. આ એક સમજો અગત્ય છે કે આપણે દૂરની વસ્તુ જોવી છે તો આપણે એ લેન્સ કેવો હોવો જોઈએ? પાતળો હોવો જોઈએ. અને નજીકની વસ્તુ જોવી છે તો લેન્સ જાડો હોવો જોઈએ. આ તમે નોટ્સ કરી રાખશો, જ્યારે લેન્સ પાતળો હોય ત્યારે
नजीक सॉरी दूरनी वस्तु जो भी सत्य बने छे अने आमा लेंस जाड़ो होय होय त्यारे नजीकनी वस्तु जोवी शक्य बने छे। એટલે લેન્સ ઉપર આધાર રાખે આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ કે નજીકની વસ્તુ જોઈ શકીએ। તો આપણે ભાઈ લેન્સ તો એકનો એક જ છે, નેત્રમણિ તો આપણે એકની એક જ છે, તો એને આપણે દૂરની વસ્તુ પણ જોવાની છે અને નજીકની વસ્તુ પણ જોવાની છે, તો બંને એક સાથે આપણે કઈ રીતે કરી શકીએ? તો આ લેન્સ જે પાતળો અને જાડો થઈ શકે, તો પાતળો કઈ રીતે થઈ શકે? જ્યારે સેલરી સ્નાયુ શિથિલ એટલે મજબૂત થશે ત્યારે લેન્સને ખેંચે બંને બાજુથી એટલે પાતળો થશે, અને જ્યારે સંકોચન પામે છે સેલરી સ્નાયુ તો લેન્સને તે દબાવે છે અને પરિણામે લેન્સ જાડો થશે। એટલે આપણે દૂરની વસ્તુ ત્યારે લેન્સ જાડો થાય ત્યારે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ। તો આ એક વસ્તુ તમે નોટ ડાઉન કરી રાખશો। ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ કે નેત્રમણી માટે વાત કરતા હતા। પ્રકાશના કિરણો કિકીમાંથી પસાર થયા બાદ નેત્રમણીમાંથી વક્રીભવન એટલે નેત્રમણીમાંથી પસાર થતા તેનું શું થાય છે? વક્રીભવન થાય છે। અને વક્રીભવન પામી ત્યારબાદ કહીએ કે આ નેત્રમણી છે એ દૂર અને નજીકની વસ્તુ જોવા માટે લેન્સની જાડાઈમાં ફેરફાર થાય છે, જે નજીક તેમજ દૂરની વસ્તુ જોવા માટે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર થઈ શકે છે। તો ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે? તો આ નેક્સ્ટ ટોપિક આપીએ, પાંચમું સિલિયરી સ્નાયુ। સિલિયરી સ્નાયુઓ છે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કરે છે। સિલિયરી સ્નાયુઓ છે તે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કરે, એટલે આપણે કીધું નેત્રમણી પ્રકાશ પસાર થાય એટલે તેનું શું થાય? વક્રીભવન। અને વક્રીભવન પામે જેને કારણે કે જે વસ્તુનું પ્રતિબિંબ આપણે સ્પષ્ટ મેળવી શકીએ। હવે સ્પષ્ટ પ્રતિબિંબ ક્યાં રચાય છે એ ભાગની વાત કરીએ તો એમને કહીએ છીએ આપણે રેટિના એટલે કે નેત્રપટલ। પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ જે આંખના જે ભાગ પર પ્રતિબિંબ રચાય છે તે ભાગને નેત્રપટલ કે રેટિના કહે છે। જે ભાગ પર તેમ રચાય એટલે કેવું કીધું આપણે? નેત્રપટલ। આ સૌપ્રથમ પ્રકાશના કિરણો આવે છે, પારદર્શક પટલ પ્રાપ્ત થાય, ત્યારબાદ કિકીમાંથી પસાર થાય, કિકી પ્રકાશના કિરણો નિયંત્રિત કરે, એનું કામ કોણ કરે? આઈરિસ। ત્યારબાદ પ્રકાશના કિરણો નેત્રમણીમાં પસાર થાય, એ પણ જાડો પાતળો લેન્સ થશે, પરિણામે તેનું વક્રીભવન ઓછા અને વધારે અંતરે થશે, એ દૂર અને નજીકને આધારે થઈ શકે, અને પછી વક્રીભવન પામ્યા બાદ જે જગ્યાએ એનું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે એ ભાગને કહે છે નેત્રપટલ એટલે કે રેટિના। જ્યાં દ્રષ્ટિચેતાની વાત કરીએ, સાતમો ટોપિક દ્રષ્ટિચેતા, કે નેત્રપટલ પર પ્રકાશ સંવેદી ચેતા આવેલી છે જે વિદ્યુત સંકેતો અહીંયા વિદ્યુત સંકેતો ઉત્પન્ન થશે, સંકેતો ઉત્પન્ન કરે છે અને દ્રષ્ટિચેતા મારફતે મગજ સુધી પહોંચાડે છે
ત્યાં વસ્તુની ત્યાં વસ્તુની ઓળખ થાય છે. અહીંયા એમ કહી શકાય કે બીજા બે ભાગની વાત કરી છે આપણે, તરલ રસ અને કાચ રસ. તો તરલ રસ કોને કીધો છે? તરલ રસ કોને કીધો છે? કે તરલ રસ છે કીકી અને પારદર્શક પટલની વચ્ચે જે ભાગ, એટલે કે જે પારદર્શક પ્રવાહી છે, જેને કહે છે તરલ રસ. કે કીકી અને પટલ વચ્ચે રહેલા પારદર્શક પ્રવાહીને તરલ રસ કહે છે. કીકી અને પારદર્શક પટલ વચ્ચે રહેલા જે પારદર્શક પ્રવાહી છે તેને કહે છે તરલ રસ. અને ત્યારબાદ કહે છે કાચ રસ, કે જે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે, નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે રહેલા જેલી જેવા પદાર્થને કાચ રસ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ અને તેનું વર્ણન, કે તમે 4 માર્ક્સની અંદર આ રચના લખી શકો. ફરીથી રિપીટ કરવા માટે તમે વિડીયો ફરીથી જોજો. અને ઘણા વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પહેલીવાર નિહાળી રહ્યા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શકો, જેનાથી તમને આ ચેપ્ટરના અને બીજા ચેપ્ટરના, વિજ્ઞાનના અને દરેક સબ્જેક્ટના વિડીયો તમને ઝડપથી આ ચેનલ પર મળી રહે. અને બેલ આઇકન દબાવો, જેનાથી નવા વિડીયો અપલોડ થતાની સાથે જ તમને એની નોટિફિકેશન મળી રહે. અને તમે કોઈ વિદ્યાર્થી મિત્રોને પણ, તમારા મિત્રો છે એમને શેર કરી શકો અને વિડીયો તમને આપી શકો. આમાં કોઈ ક્વેરી ઉત્પન્ન થાય છે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો, અને કોઈ નવા સવાલ હોય તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આભાર.